Hello student, good morning. Welcome to our industrial chemistry department. I hope you are safe and healthy. So, our second lecture of B.Sc. SEM 4, paper number 403, study of various unit process 1 near the unit number 3 reduction. So, agar aapne baat kari thi, e mujab રિડક્શન વિશે આપણે આગળ વાત કરી હતી તો હવે પછી એમાં આવે છે પ્રોડક્શન તો એની અંદર કુલ ચાર પ્રકારના પ્રોડક્શન છે એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે એનિલિન ત્યારબાદ છે પી ફિનાઇલ ડાયામાઇન ઝાઇલિનિન એન્ડ મેટાનાઇટ્રો એનિલિન તો આજે આપણે વાત કરીશું એનિલિન વિશે તો ફર્સ્ટ ઓફ ઓલ production of aniline तो अबड़े एनी फिगर दो ये सब प्रथम flow sheet Thank you.
વાત કરીએ કે એનિલિન છે એ કઈ રીતે બનાવવામાં આવે તો ફર્સ્ટ ઓફ ઓલ નાઇટ્રોબેન્ઝીન ઇન એનિલિન એટલે કે નાઇટ્રોબેન્ઝીનમાંથી એનિલિન બનાવવામાં આવે છે તો આપણે વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે બાય પ્રોડક્ટ ક્રૂડ નાઇટ્રોબેન્ઝીન H2O એન્ડ HCl HCl છે એ 100% કોન્સન્ટ્રેટ હોય છે એ લેવામાં આવે છે ત્યારબાદ એમાં Fe ઉમેરવામાં આવે છે આ જે છે એ જેકેટેડ રિએક્ટર છે બરોબર તો એની અંદર ક્રૂડ નાઇટ્રોબેન્ઝીન Fe H2O એન્ડ HCl ઉમેરવામાં આવે છે ત્યારબાદ એને 10 કલાક સુધી કુકિંગ કરવામાં આવે છે કુકિંગ એટલે કે રાખવામાં આવે છે રિએક્ટરની અંદર અને રિફ્લક્સ કન્ડિશનમાં આપણે અહીંયા તમે પ્રેક્ટિકલ કરી ગયા એ મુજબ રિફ્લક્સ કન્ડેન્સર આપણે જે રીતે ગોઠવીએ છીએ એ રીતે એનિલિનને જે ક્રૂડ નાઇટ્રોબેન્ઝીન Fe H2O એન્ડ HCl વાળું જે મિક્સર છે એ રિએક્ટરની અંદર 10 કલાક ટેમ્પરેચર વિધિન ટેમ્પરેચર રિફ્લક્સ કરવામાં આવે છે ત્યારબાદ જે સ્લજ જે વધે છે એને આપણે બીજા રિએક્ટરની અંદર લેવામાં આવે છે એ રિએક્ટરની અંદર કુલર એટલે કે જે મિક્સર છે એ ઠંડુ પડે એન્ડ ત્યારબાદ એનું સેપરેટર થાય છે આપણે અહીંયા તમે પ્રેક્ટિકલ કરો તો એમાં સેપરેટિંગ ફનેલનો યુઝ તમે કરો છો કઈ રીતે તમે સેપરેટર કોઈ પણ બે લિક્વિડ હોય એને તમે કઈ રીતે સેપરેટર કરો એ રીતે અહીંયા પણ સેપરેટર કરવામાં આવે છે ત્યારબાદ એને કોલમમાં લેવામાં આવે છે જે કોલમ હોય ને એની અંદર અને કોલમમાં લીધા બાદ એને કન્ડેન્સરની અંદર ફરીવાર લેવામાં આવે છે એટલે કન્ડેન્સરની અંદર તમે લ્યો પછી એનું ડિકાન્ટર થાય ડિકાન્ટ એટલે કે લેવું અને વધારાનું છે એ ફરી પાછું જવા દેવું ત્યારબાદ વેક્યુમ કોલમની અંદર લેવામાં આવે છે અને આ બાજુથી જે સ્લજ વધ્યો છે જે અમુક એની અંદર પ્રોપર્ટીમાં જે હોય મિક્સર એ ફરી અહીંયા એનિલિન વોટર સાથે આવે છે ત્યારબાદ એને આવે છે વેક્યુમ કોલમમાં લેવામાં એટલે આપણને અહીંયા એનિલિન પ્યોર એનિલિન આપણને મળી જાય છે અને નીચે જે વેસ્ટ પ્રોડક્ટ મળે એ નીચેથી નીકળી જાય છે તો આ વાત થઈ એનિલિન કઈ રીતે બને એ તો ફરીવાર આપણે એક વાત રિપીટ કરી લઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ એનિલિન છે એ નાઇટ્રોબેન્ઝીનમાંથી બને છે તો નાઇટ્રોબેન્ઝીનમાંથી બને તો ફર્સ્ટ ઓફ ઓલ એક જેકેટેડ ડિસ્ટ્રીબ્યુશન લેવામાં આવે છે રિએક્ટર એની અંદર ક્રૂડ નાઇટ્રોબેન્ઝીન Fe H2O એન્ડ 100% કોન્સન્ટ્રેટ HCl લેવામાં આવે છે આ બધું મિક્સર એડ કરવામાં આવે છે ત્યારબાદ જેકેટેડ રિએક્ટર જે આપણે કેમ ઘરે સાસ બનાવતા હોઈએ તો વલવાનું છે એ ફરતું હોય એમ સ્ટરિંગ કરવા છે પછી આફ્ટર 10 hours કુકિંગ એન્ડ ત્યારબાદ રિફ્લક્સ કન્ડેન્સરની અંદર લેવામાં આવે છે પછી એની જે સ્લજ બને છે એ સ્લજને અહીંયા એનિલિન વોટરમાં લેવામાં આવે છે અને જે આ મિક્સર છે એને આપણે કુલર ઠંડુ પડવા દેવાનું છે ત્યારબાદ એને સેપરેટર કરવાનું છે સેપરેટર થઈ જાય પછી એને કોલમમાં લેવામાં આવે છે કોલમમાંથી લઈને કન્ડેન્સરની અંદર લેવામાં આવે છે કન્ડેન્સરમાં લીધા પછી ડિકાન્ટરમાં લેવામાં આવે ડિકાન્ટરમાં જે પણ મિક્સર વધ્યું એમાંથી જે મેઇન પ્રોડક્ટ આપણે જે બનાવવાની છે એ લઈને અને વેસ્ટ પ્રોડક્ટ છે એ ડિકાન્ટરની અંદર નીકળી જાય છે ત્યારબાદ વેક્યુમ કોલમમાં આપણને પ્યોર એનિલિન મળી જાય છે અને વેસ્ટ પ્રોડક્ટ જે છે એ નીચેથી દૂર થઈ જાય છે તો આ વાત થઈ આપણે એનિલિનની તો હવે આપણે એની પ્રોસેસ લખશું
વિશે પ્રોડક્શન ઓફ એનિલિન એ એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે આ ક્વેશ્ચન હું આશા રાખું છું કે તમે બહુ જ સિરિયસલી આ જે પ્રોડક્શન છે એના ઉપર તમે તમને જે વધારે મળે માહિતી અને તમે એક્ઝામમાં લખી શકો તો પણ વાંધો નહીં. તો હવે આપણે વાત કરીએ નાઇટ્રોબેન્ઝીન ઇન એનિલિંગ વિશે, તો થોડીક માહિતી છે એ હું તમને લખાવું છું. એટ ધ એન્ડ ઓફ ધ રિએક્શન અબાઉટ 10 hours by anything is separated from the reducer charge by one or more of several methods. એટલે કે આપણે આગળ વાત કરી એ મુજબ એનિલિનનું જે મિક્સર છે એને 10 કલાક સુધી સેપરેટર થવામાં આવે છે. સેપરેટર થઈ જાય એટલે એને બીજા રિએક્ટરની અંદર ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ ધ લિક્વિડ વોટર એનિલિન mix media separated from the solid iron oxide iron hydroxide slurs by steam distillation vacuum distillation filtration and centrifugation. ત્યારબાદ નેક્સ્ટ ફિનિશ રિડક્શન પ્રોડક્ટ મે બી neutralized with a small
સેન્ટર તમે સ્ક્રીનશોટ પાડી દે એટલે લખવામાં સરળતા રહે બરોબર છે Reducer is run to a separator where the behavior of
give the aniline contact in the motor is low. Separator and decanter are initiate and vacuum distill to yield purified aniline. બરોબર છે, સ્ક્રીનશોટ પડી ગયો તમે. તો આ વાત કરી આપણે ઇન્ટ્રોડક્શન ઓફ એનિલિન. તો હવે પછી આવશે પ્રોસેસ ઓફ એનિલિન. આપણે આગળ પ્રોસીડ દોરી તો એની પ્રોસેસ કઈ રીતે ભાઈ એનિલિન બને છે એ રીતે હવે આપણે વાત કરશું. આ હતું એ હતું ઇન્ટ્રોડક્શન કે ભાઈ નાઇટ્રોબેન્ઝીન માંથી એનિલિન કઈ રીતે બને એની ઇન્ટ્રોડક્શન હતી. હવે આપણે વાત કરીશું પ્રોસેસ ઓફ એનિલિન. એનિલિન બનાવવા માટે શું પ્રોસેસ છે આગળ આપણે પ્રોસીડ દોરી કરશું. Efficiency reflux condenser. તો કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ ક્રૂડ નાઇટ્રોબેન્ઝીન છે તે રિએક્ટર ની અંદર લેવામાં આવે છે જે રિફ્લક્સ કન્ડેન્સર ની સ્થિતિ ધરાવતું હોય. ત્યારબાદ તો રિએક્ટર ઇઝ સ્ટીમ જેકેટ કાસ્ટ આયર ઇન્ક્લોઝ સિલિન્ડ્રિકલ વેસલ કન્ટેનિંગ ત્યારબાદ
રિએક્ટર ની અંદર સ્ટીમ જેકેટ એજિટેટર મૂકવામાં આવે છે. જેમ મેં કીધું એમ આપણે સાઇઝ બનાવવી હોય તો કે વેપ આપણે કેમ વળવાનું મૂકવું પડે, જે ફરતું હોય એને મિક્સર છે એ બધું મિક્સ થઈ જાય, એ રીતે એજિટેટર મૂકવામાં આવે છે. ત્યારબાદ કાસ્ટ આયર્ન, વોટર એન્ડ કેટાલિસ્ટ આર એડેડ ગ્રેજ્યુઅલી ઇન સ્મોલ quantities to the nitrobenzene. Small molecule NB એટલે nitrobenzene. Okay, first of all Fe water catalyst છે એ થોડા સ્મોલ ક્વોન્ટિટી એની અંદર નાઇટ્રોબેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ, જનરલી 10-20% ઓફ ધી ટોટલ આયર્ન ઇઝ added at the beginning and the mixture is heated by steam to reflux temperature by to reflux temperature. તો કે ભાઈ કેટાલિસ્ટ અંદર એડ થઈ જાય ત્યારબાદ જનરલી 10-20% જે Fe નો આયન છે એ ઉમેરી અને ધીમે ધીમે હીટિંગ આપવાનું છે રિએક્ટરને. કેટલું? રિફ્લક્સ ટેમ્પરેચર, જે એનું ટેમ્પરેચર નક્કી કર્યું હોય એ રીતે એનું ટેમ્પરેચર આપવાનું છે. ત્યારબાદ the water required for the reaction is generally
મિક્સર છે એ સેપરેટ કરીને લેવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ ડાઇલ્યુટ એસસીએલ ઇઝ એડેડ એલોંગ વિથ ધ વોટર આગળ આપણે કીધું હતું કોન્સન્ટ્રેટ એસસીએલ, પણ કોન્સન્ટ્રેટ નહીં ડાયલ્યુટ એસસીએલ નો યુઝ કરવાનો છે. તો એસિડ રિએક્ટર્સ વિથ આયર્ન ફોર્મલિન કેટાલિટિકલ એક્ટિવ આયર્ન સોલ્ટ, ત્યારબાદ appearance
ને કેવો છે કલરલેસ ટુ યલો લિક્વિડ ત્યારબાદ ડેન્સિટી ઘનતા 1.0297 ગ્રામ પ્રતિ મોલ ત્યારબાદ બોઇલિંગ પોઈન્ટ 184.13 ડિગ્રી સેલ્સિયસ. તમને લોકોને અહીંયા આપણે પ્રેક્ટિકલમાં બોઇલિંગ પોઈન્ટ લેતા શીખવાડ્યું છે, તો બોઇલિંગ પોઈન્ટ કઈ રીતે લેવાય એ તો તમને લોકોને આવડે છે. તો એનું બોઇલિંગ પોઈન્ટ છે 184.30 ડિગ્રી સેલ્સિયસ. તો આ થઈ આપણી પ્રોપર્ટીઝ. ત્યારબાદ આવે યુઝ ઓફ એનિલિન. એનિલિન નો યુઝ ક્યાં થાય છે? થાય એટલે અહીંથી NO2
ઓક્સિજન છે એ દૂર થાય અને અહીંયા એનિલિન H2 સમૂહ ઉમેરાય એટલે એનિલિન બને. તો આપણે વાત કરીએ મુજબ ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસીડ, ત્યારબાદ ઇન્ટ્રોડક્શન, પ્રોસેસ, કેમિકલ રિએક્શન, યુઝિસ એન્ડ પ્રોપર્ટીઝ. તો આજે આપણે વાત કરી એનિલિન વિશે. હવે પછી આપણે ઝાયરિડિન, પેરાનાઇટ, મેટાનાઇટ્રો એનિલિન એન્ડ બી ફિનાઇલ ડાયમાઇન પ્રોડક્શન વિશે વાત કરીશું. ફરી એકવાર આઈ હોપ યુ આર સેફ એન્ડ હેલ્ધી. કોવિડ કાળમાં તમે લોકો ઘરની બહાર ન જાઓ, ઘરની અંદર રહો, સતત હાથ ધોવો અને માસ્કનો જરૂર પડે ત્યાં જરૂર યુઝ કરો. ઓકે, થેન્ક યુ.